નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બિરાડી બિપિનભાઈ, શ્રીમાન વિદ્યાલય અંબાબારી. આજનો મારો વિષય છે નામાના મૂળ તત્વ, ધોરણ 12, ચેપ્ટર નંબર 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. મિત્રો, પાર્ટ 1 માં આ છેલ્લું ચેપ્ટર છે અને અત્યારને આ લોકડાઉનના ગુજરાત શિક્ષણ બોર્ડે 7મા ચેપ્ટરમાંથી ફક્ત ટૂંકા દાખલા જ લીધા છે, લાંબા દાખલા લીધા નથી, અને એમ પણ બોર્ડની પરીક્ષામાં લાંબા દાખલા પૂછાતા નથી. તો મિત્રો, એમાંથી થોડી થિયરી પૂછાય છે અને જે વ્યવહારો છે એની આમનોંધો પૂછાય છે, તે આજે આપણે જોવાનું છે. તો પહેલું છે ભાગીદારી પેઢીનું વિસર્જન. બોર્ડની પરીક્ષામાં એનું 7 માર્ક્સનું વેઇટેજ છે. એક 4 માર્ક્સનો દાખલો પૂછાય છે અને એક 3 માર્ક્સની થિયરી પૂછાય છે. તો મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન પાર્ટ 1 માં લાસ્ટ ચેપ્ટર, આપણે ભાગીદારી પેઢી ને પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુ, પુનર્ગઠન, પાઘડી, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ભાગીદારી પેઢીનો વિષય પ્રવેશ, એ બધું જોયું. હવે છેલ્લું ચેપ્ટર છે ભાગીદારીનો, કે ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થઈ શકે છે. તો અત્યાર સુધી આપણે ભાગીદારીમાં પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીમાં ફેરફાર થાય પરંતુ ધંધો ચાલુ રહે તેવા વ્યવહારોનો અભ્યાસ કર્યો. એટલે કે ભાગીદારીનો અંત આવે છે છતાં ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. મિત્રો, પરંતુ જ્યારે ચાલુ પેઢી અને તેના ધંધો બંધ થાય, બધા જ ભાગીદારો છૂટા થાય, ત્યારે ભાગીદારી પેઢીનો અને ભાગીદારીનો આપોઆપ અંત આવે છે. વિસર્જનને લગતા વ્યવહારો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. વિસર્જનનો અર્થ કે વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વના અંત. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીનું વિસર્જનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી એ બાબતોનું વિસર્જન ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો ભાગીદારી પેઢીનું વિસર્જન, બીજું ભાગીદારીનું વિસર્જન. એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ભાગીદારીનું આપોઆપ વિસર્જન થતું હોય છે. જ્યારે ભાગીદારી પેઢીનું તેનું ધંધાકીય કામકાજ ધંધો કાયમ માટે બંધ કરે, એટલે કે ધંધાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ટૂંકમાં, જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે, ત્યારે તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય, ત્યારે પણ ભાગીદારીનો અંત આવે છે. અને ચાલુ રહેતા તે એક ભાગીદાર હવે પેઢીના વૈયક્તિક માલિક બને છે. આ રીતે પણ પેઢીનું વિસર્જન થાય છે. કેટલીક વાર પેઢીમાં ચાલુ ધંધો કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે છે, ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. મિત્રો, કહેવાય છે કે બધા ભાગીદારો છૂટા પડી જાય અને એક જ ભાગીદાર એ પેઢી ચલાવે તો એ વૈયક્તિક માલિકી બની જતી હોય છે, એટલે ભાગીદારી પેઢીનું ત્યાં વિસર્જન થતું હોય છે. બીજું કે એ જ પેઢી કોઈક જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે અથવા તો જોઈન્ટ સ્ટોક કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ ભાગીદારી પેઢીનો અંત આવતો જોવા મળે છે. તો પેઢીનું વિસર્જન કે ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય, ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, તેમને પેઢીનું વિસર્જન થયું કહેવાય. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થાય, પરિણામે તેની મિલકતો વેચી દઈ તેની ઉપજમાંથી પેઢીનો દેવા ચૂકવાય છે અને વધતી રકમમાંથી ભાગીદારોની મૂડી તેમના કરાર પ્રમાણે પરત કરવામાં આવે છે. જ્યારે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. હવે ભાગીદારીનું વિસર્જન, આ પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન, જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન કહેવાય. ધંધામાંથી જતા ભાગીદાર સિવાય બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે. મિત્રો, આપણે આગળ જોયું કે ભાગીદારી એટલે કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે તો પણ ભાગીદારી પેઢીનું ભાગીદારીનું વિસર્જન થાય છે. પછી કોઈક મૃત્યુ પામે તો પણ ભાગીદારીનું વિસર્જન થાય છે, પણ પેઢીનું વિસર્જન થતું નથી. તો આ પ્રમાણે ભાગીદારીનું પણ વિસર્જન થતું જોવા મળે છે.
હવે ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય છે તે જોવાનું છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે આ પ્રકરણમાં ભાગીદારી પેઢીના વિસર્જનની લગતી મહત્વની બાબતોનો ખ્યાલ મેળવશું. ત્યારબાદ પેઢીની વિસર્જનની હિસાબી અસરો વિગતે અભ્યાસ કરીશું. તો પહેલું, પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. બીજું છે, વિસર્જનના હિસાબોની પતાવટ અને કાનૂની અને અન્ય જોગવાઈઓ. ત્રીજું છે, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો પહેલું છે, પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. તો એમાં બે છે, એક તો સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. તો સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે ભાગીદારો નક્કી કરે કે સામાન્ય વિસર્જન કે એમાં અદાલત કોઈ હસ્તક્ષેપ કે દખલગીરી કરી શકતી નથી. આવું વિસર્જન કઈ રીતે થાય છે તે તો પહેલું જ છે, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. તો અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. તો એમાં છે પહેલું જ સર્વસંમતિ. સર્વસંમતિ તો મિત્રો, જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરતા કરવા સંમત થાય, ત્યારે પેઢી ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. ગમે તે સમયે થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહે છે. એમાં બીજું કરાર દ્વારા. કરાર દ્વારા કે ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરાર નહીં શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. એટલે કે કરારમાં નિર્ધારિત હોય કે આટલા સમય સુધી આ પેઢી ચલાવી અને પછી વિસર્જન કરવું, તો ઓટોમેટિક વિસર્જન થતું હોય છે. ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન. કાયદા દ્વારા વિસર્જન મિત્રો, પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય, એટલે કે પેઢીમાં જે ભાગીદારો છે એમાંથી કોઈ પણ એક ભાગીદાર નાદાર જાહેર થાય તો ભાગીદારી પેઢીનો વિસર્જન કરવામાં આવે છે. બીજું, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. એટલે કે જે ધંધો છે એ ગેરકાયદેસર બની જાય ત્યારે પણ પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. પછી નંબર ચાર આવે છે, ચોક્કસ ઘટનાના કારણે. ચોક્કસ ઘટનાના કારણે મિત્રો, જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં વિસર્જન થાય છે. એટલે કે જે ચોક્કસ ઘટના, એટલે માની લો કે કોઈક મકાનને કોન્ટ્રાક્ટ લીધો હોય અને મકાનનું બાંધકામ પૂરું થઈ જાય તો એ ઓટોમેટિક ભાગીદારી પેઢીનો અંત આવતો હોય છે. બીજું છે, કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાય હોય અને તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. એટલે કે ચોક્કસ હેતુ માટે સ્થાપવામાં આવે અને એ હેતુ પૂરો થાય એટલે આપોઆપ વિસર્જન થતું જોવા મળે છે. પછી આગળ આવે છે નોટિસ દ્વારા. પાંચમો, નોટિસ દ્વારા. મિત્રો, સ્વૈચ્છિક ભાગીદારીમાં સંજોગો કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે. આ રીતે પેઢીનું વિસર્જન થાય છે. એટલે કે જે સામાન્ય કે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયના વિસર્જન આ પ્રમાણે થઈ શકે છે. હવે બીજો નંબર આવે છે, અદાલત દ્વારા વિસર્જન. તો મિત્રો, કોઈ પણ ભાગીદારી અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. તો પહેલું છે, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એટલે કે ભાગીદાર અસ્થિર મગજનો થાય તો પણ પેઢીનું વિસર્જન થાય છે. બીજું છે, કોઈ ભાગીદાર પેઢીમાં
પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે. ચાર, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઇરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. પાંચ, કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોને સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. અને છ, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે અદાલત વ્યાજબી ભાવે તેમાં અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. મિત્રો, પેઢીના વિસર્જન, એક તો સર્વસામાન્ય સામાન્ય વિસર્જન, અને બીજું અદાલત દ્વારા આ રીતે વિસર્જન કરી શકે છે. મિત્રો, પેઢીના વિસર્જનની આ વાત થઈ, બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું.